આઈ વિટનેસની ટીમ અમે ઝીરો લેવલ ગ્રાઉન્ડ ઉપર આવી પહોંચ્યા છે. અલથાણ ટેનામેન્ટમાં ભરાતું ભરચક સબ્જી બજાર કે જ્યાં પરપ્રાંતિઓ ઘણી મોટી સંખ્યાઓમાં છે, પોતાના જે આ નાના નાના વેપાર કરે છે તેઓને ખરેખર પોતાનું ઘર ચલાવવાનું પણ હાલ તો મોંઘું પડી રહ્યું છે. આપણે એક ગૃહિણી સાથે વાત કરી કે કઈ રીતે તેઓ આવા ભરખમ મોંઘવારીની અંદર પોતાનું જે બજેટ છે તે સોલ્વ કરી રહ્યા છે. આપણી સાથે અહીંયા ઘણા વેન્ડર્સ પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું કે હાલ તેઓ પોતે કઈ રીતે આ જે મોંઘવારી છે તેની અંદરથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અહીંયા જો ધંધો કરતા અમને લગભગ 25 વર્ષ થવાના, બહુ મોંઘવારી વધી રહી છે. હાલનું બજેટ તો હમણાં વેચાણ હોય નથી ચાલતું, બધી જગ્યાએ બજાર ચાલે છે એટલે જરા મુસીબત તો પડે જ છે બેન. એસએમસી દબાણ આવે છે ત્યાં એસએમસી અમારી લારીઓ લઈ જાય છે. હા, અને અમે બધા ભેગા મળી અને પછી એ લોકો માલ અમારો નીચે ઉતારે પછી અમે માલ અમારા ઘેરે પડી ગયા છે અને પછી ઉપર લેવલ નથી રજૂઆત કરી. કઈ બહુ ફરક છે અત્યારે તો. અત્યારે વ્યાજે પૈસા લઈને ધંધો કરીએ છીએ. દેવું કરીએ છીએ, બીજું કઈ નહીં દેવું કરી. બળી ગયા છે, ભાવ બળી ગયા છે. ટેમ્પાની અમે જે ટેમ્પામાં માલ લઈએ 10ની જગ્યા પર 30 આપવા પડે છે અત્યારે. એ કોઈ સાંભળતા નથી, અમારા તો કોઈ નહીં. કોઈ આવતું નથી, કોઈ આવતું નથી બજારમાં. કોઈ કોપરેટર કે કોઈ કોઈ નહીં આવે. એ 50 કરી રહ્યા છે, 70 પર રોડ પર જાય ને આવે છે, બીજું કઈ નહીં. અમે નથી રે કહી દઉં, અમારી પાસે કોણ હોય, અમે શાકભાજી વેચીએ. વધતો જ જાય છે ને સિસ્ટર, વધતો જ જાય છે ને. એક જણું કમાવા વાળા હોય ને ઘરમાં 4 જણા ખાવા વાળા હોય તો મુસીબત તો પડતી જ છે અમને. આપણા લાઇટ બિલ વધારે, ગેસ બિલ વધારે આવે, બધું જ આવે છે. ભાડું મકાનનું ભરવાનું, અમારા મકાનો તૂટી ગયેલા હતા એવું નથી બનાવતા. કહેવાય છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે લોકો પોતાના હિસાબેથી મતદાતા જેવો કર્યા છે એને રીઝવે છે, પરંતુ હાલમાં જે રીતે કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે, પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, ખૂબ અઘરું છે ગૃહિણીઓ માટે પોતાનું ઘર ચલાવવાનું. આજે ટેનામેન્ટ અલથાણ વિસ્તારમાં બજારમાં આપણે ઊભા છે, ગ્રાઉન્ડ ઝીરો પર આપણે કહી શકીએ. ચેનલ આઈ વિટનેસની ટીમ આવી પહોંચી છે. આપણે અહીંના જે લોકલ પબ્લિક છે જેઓ મધ્યમ વર્ગથી આવે છે એ લોકો કઈ રીતે પોતાનું ઘરનું ભરણ પોષણ કરે છે, કઈ રીતે જવાબદારીઓ કરે છે, નિભાવે છે, તેમની પાસેથી આપણે વધુ માહિતી મેળવીશું. પહેલાં તો આપનું નામ જણાવજો. મારું નામ અલકાબેન મચ્છિંદર નાઈક. આપ કયા વિસ્તારમાં રહો છો? મેં ગોડોદરા. અત્યારે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, શાકભાજીના કઠોળના બધાના ભાવ વધી રહ્યા છે, શું લાગે છે કઈ રીતનું આપ ઘર ચલાવી શકો તેમ? આ તો અમને ટેન્શન પડે ને, અમે ગરીબ લોકો કેવી રીતે પેટ ભરવાનું? મહેનત કરે ત્યારે જ પેટ ભરવાના ને. આ સરકાર એટલા ભાવ વધારે છે તો કેવી રીતે ચાલવાનું? હાલમાં ચૂંટણી પણ છે, ઘણા લોકો એવું કહે છે કે આના ભાવ ઓછા કરી આપશું. શું લાગે છે તમને કે આ ચૂંટણી સુધીનું જ હોય છે કે આ સાચામાં થશે? સાચામાં થશે જ નથી, આ તો વધારે જ. આ તો ખાલી આ લોકોને ચાલ છે લોકોને હાથમાં લેવા માટે. શું લાગે છે ચૂંટણી છે, તમે મત આપવા જશો, તમારી કઈ રીતે અપેક્ષાઓ છે આવનારી ચૂંટણીમાં જે પણ જીતીને આવે એના માટે? સસ્તું કરે તો મત આપવા જવાનું, મોંઘું કરે તો કઈ જવાનું જ નથી મત આપવા, આપણા ઘરે જ રહેવાનું ને. હાલ અમે તો જવાની જ નથી મત આપવા, એટલું મોંઘું કરતા છે તો હું કામે મત આપવા જવાનું? દિવસે ને દિવસે જે રીતે આપણું કહેવાય છે કે બજેટ, ગૃહિણી બજેટ રાખીને જ પોતાનું ઘર ચલાવે છે, પછી ઘરમાં જેટલા વ્યક્તિ હોય, પણ હાલ આપણે ગેસના બાટલામાં પણ ઝડપથી ભાવ વધી રહ્યા છે, આ વિશે આપ શું કહેશો? 800 રૂપિયા તો બાટલાના કરી દીધા તો કેવી રીતે બાટલો ભરવાનો? બહુ ખરાબ પરિસ્થિતિ છે. અમના તો પહેલાં હારા હતા, અમના તો બહુ કન્ડિશન ખરાબ થઈ ગયું છે.
पेट केवी रीते भरवानु आ टेन्शन पड़ी गयु छे। छोकरा ने केवी रीते बनावानु, आगळ छोकरा केवी रीते जशे आ टेन्शन छे। पहला तो हारा में हारा छोकरा आगळ चाल्या गया, हमनाना छोकरा तो कहीं आगळ जावा लायक छे ज नथी। स्कूलनी फी एटली वधाई दीधेली छे, एटलू मेहनत करो त्यारे फी भरवा जावानु। हमना पहला हूँ कीधुं एम के अर्धी फी माफ करी दीधी, हमना स्कूल चालू थई गई, हमना एम के तमे वेला फी भरो नहीं तो फी वधाई देशे। तो पहला फी वधावानी कीधी हमना, अपना काम चालू थयुं तो काता फी भरवाना, अमे लोको गरीब लोको छोकराने भरवाना, पछी फी भरवानुं कहे छे। अमना पैसा आवे तो फी भी भराय ने स्कूलनी। अमना स्कूलमां एम कहे छे तो भाई तमे अमना बे दिवसमां फी नहीं भरो तो पैसा फी वधाई देशो, तो काता पैसा काढवाना। आपणी साथे एक मध्यम वर्गीय महिला के जेओ खरेखर पोतानुं दुःख जे शैक्षणिक फीने लईने छे, रसोड़ा ने तो खैर अपने बात ज नहीं करी, कारण कि जी रीते भाव वधी रहा है अनाज कठोर शाकभाजी ते रीते बे टंकनू खावानू बनावा माटे पण खरेखर परसेवो पड़ी रह्यो छे। दिवसों हवे खराब आवी रह्या होय तेवुं स्पष्ट देखाय छे, विकास कस्से नथी देखातो। फक्त ने फक्त हवे जे शाकभाजी वेन्डर्स छे, जे गृहिणीओ छे, ए लोकोनुं जीवन वधारे वधारे नीचे जतुं जाय तेवुं स्पष्ट देखाय आवे छे। आपणी साथे एक महिला छे, आपणे एमनी साथे वात करीशुं। हा, અહીંયા અમારો તો ખાસો ટાઈમ આવે, આઈ વિકનેસની ઓફિસ બની ત્યાંથી મેં ધંધો કરું છું, હા ત્યાંથી કરું છું, હા બહુ વર્ષ થઈ ગયા, 30 વર્ષ થઈ ગયા ધંધાના મારા, હા બહુ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે મારી, હા મગ કઠોળ વેચું છું ના, હવે કઈ જ નથી અત્યારે મારી જોડે, હા કયા કઈ નહીં, ઘર ખર્ચો નથી પૂરો થતો અત્યારે તો મારો, પોતાનું જ નથી થતું, તો છોકરો બી ઓછું કમાય છે, કોઈ રાહત છે નથી ઘરમાં બી, કંટ્રોલનું બી અનાજ બંધ છે અમારું, હવે અમારે ખાવી કેવી રીતે, રહેવું કેવી રીતે આ ઘરમાં, હા ચૂંટાના, હા 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 કંઈ નહીં થઈ, કઈ ના કોઈ વસ્તુ જ છે નથી, હા હા ના હવે નહીં આવે, આ અમને કંઈ લાગે જ નહીં કે અમને આપશે ને અમને ખવડાવશે આ લોકો, ઘરાકી તો કોઈ જ નથી, અમે ખાલી જ બેઠા છે, જો તગારા ભરેલા જ છે સાહેબને, કે આ કોઈ કરો અમારું કંટ્રોલ, હવે બસ, હા કંઈ જ નહીં, કંઈ જ નહીં, કોઈ છે જ નથી, અહીંયા કોઈ ખાલી જ જાય છે, બધું ભાવ વધી ગયા છે, બધું પેટ્રોલ કઠોળ તો 130 થઈ ગયા કિલો પર, હવે કેવી રીતે લાવીને હોય છે કંઈ નહીં, ના આવશે એ તો આવશે જ, પણ આપણે કોઈ ક્યાં કરશે ને, એ તો અમને કોઈ રાહત કંટ્રોલ કરો, આ કંટ્રોલનું અનાજ એ નહીં મળે, કંઈ મળે નહીં, આની ધંધામાં મળે, કમર તૂટી ગઈ, હવે ક્યાં જવું બોલો, હવે તો ઉંમર પણ અમને કંટ્રોલ કરો, એમ અમારી ઉંમરને કંટ્રોલ, કંઈ જ નથી, આ છે જ નથી, ખાલી છે, કાર્ડ ખાલી બટલાવે છે, હાલતા જ નથી કંટ્રોલમાં, તો અમને કશું રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુ એટલે કે પહેલાં તો ગેસ અને ત્યારબાદ જે રીતે પેટ્રોલ પેદાશના પણ ભાવ વધી રહ્યા છે તેને જોતા ખરેખર આવનાર દિવસની ચિંતા થવી એ સ્વાભાવિક છે। આપણે ઘણા બધા લોકોનો મત જાણવાનો પ્રયત્ન કર્યો, તેમના માટે એક વાત સ્પષ્ટ હતી કે જે વિકાસની વાતો થાય છે તે માત્ર પોકળ છે। બીજી રીતે જે રીતે આ બધા ભાવો વધી રહ્યા છે અને વર્ષોથી જે ધંધો કરતા આવી રહ્યા છે એટલે કે જે માલ સામાનની ખરીદી કરવી એ પણ હવે મુશ્કેલ બની રહી છે, અને સાથે સાથે બે ટંકનું લાવીને ખાના જે મધ્યવર્ગીય પરિવાર છે તેમનું જીવન ખરેખર હવે કષ્ટદાયક થતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે। જનરલ આઈ વિટનેસની ટીમ આજનો ફક્ત એક જ પ્રયાસ કર્યો કે જે મધ્યમવર્ગીય પરિવાર છે તેની મુશ્કેલી જાણવાનો પ્રયાસ કરીએ। કેમેરામેન સચિન પટેલ સાથે હું દ્રષ્ટિ નાયક, જનરલ આઈ વિટનેસ, સુરત।